નમસ્કાર, નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે એક કિસાન એટલે કે ખેડૂત અને વાદળની વાત છે, એ તમને હું શેર કરવા માંગુ છું. કે ખેડૂત એક વખત વાદળ અને ખેડૂત વાત કરતા અને વાદળે એમ કહ્યું કે હું 10 વર્ષ વરસાદ નહીં વરસું. બધા ખેડૂતે તેમના બધા ઓજાર સંકેલીને મૂકી દીધા, કે વિચાર કરવા લાગ્યા કે જો 10 વર્ષ વરસાદ નહીં આવે તો આપણા ઓજાર શું કામના. એને બધા સિક્કેલીને મૂકી દીધા, નથી ખેડ કરી, નથી કાંઈ નથી કરી. પણ એમાંનો એક એવો ખેડૂત હતો, એ એક ખેડૂતે એવું કામ કર્યું કે તોય હળ ચલાવતો, તોય હળ હાંકતો, તોય તમને બળદ હાંકતો, બધાય સામાન પેક ન કર્યો તો એમ છતાં તે બધું ચલાવતો. વરસાદ વરસે કે ન વરસે, હું તો ચલાવીશ એમ કરી નહીં, વરસાદમાં એ પણ ચલાવતો. થોડીક વાર લાગી કે ઉપરથી વાદળા નીકળ્યા, એટલે વાદળાએ પૂછ્યું કે અમે 10 વર્ષ જો વરસાદ નથી વરસવાના તો તું આવી મહેનત ખોટું કામ શું કરેશ. ત્યારે એ ખેડૂતે જવાબ આપ્યો કે મારા ભાઈ વાદળ, જો હું 10 વર્ષ જો આ ઓજાર મૂકી દઈશ તો હું લગભગ ખેતી કરતા ભૂલી જઈશ અને હળ હાંકતા ભૂલી જઈશ, ખેડ કરતા ભૂલી જઈશ. તો હું હું લેવા બંધ કરું, હું તો કાયમ શરૂ રહેશ, એટલે મારા જીવનમાં મને ક્યારેય મુશ્કેલી ન આવે. તો એમને એવો વિચાર કર્યો કે વાદળાને પણ વિચાર આવ્યો કે હું 10 વર્ષ જો વરસાદ ન વરસું તો હું વરસવાનું પણ ભૂલી જઈશ ને, જો વરસાદ નહીં આવે 10 વર્ષ તો હું વરસવાનું પણ ભૂલી જઈશ. તો એ તરત જ વરસી લાગ્યા, તરત જ વરસવા લાગ્યા અને એ ખેડૂતની જીત થઈ. એ ખેડૂત સૌથી આગળ વધ્યો, કેમ કે તેમનું બધું ખેતી થઈ ગઈ હતી. એટલે જીવનમાં કંઈ પણ પ્રકારની જે છે સંઘર્ષ તમે કરો છો એને અધવશે ન મૂકી દો. જે તમે કામ કરો છો એ સતત કર્યા રહો, તેમાં જીવનમાં મુસીબત તો આવવાની, જે પણ થવાનું હોય એ થશે, પણ તમે જે કામ કરો છો એને ક્યારેય ન મૂકતા જીત તમારી અવશ્ય થશે. બસ આટલી વાત તમને શેર કરવી હતી, એટલે તમને પણ હોસલો આવી જાય ને. બસ આ વાત શેર કરવા બદલ એટલો જ વિડીયો બનાવ્યો હશે. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયો માટે લાઈક, ચેનલ માટે સબસ્ક્રાઈબ કરી દેવા.